साबरकांठा जिल्लामां गणतरीना दिवसोमां 8 तालुकाओमां पाक नुकसानीनो सर्वे पूरो करी देवामां आव्यो छे अने रिपोर्ट सोंपाई गयो छे, जेमां जणાવવામાં આવ્યું છે કે કોઈ નુકસાન નથી। તો બીજી તરફ ખેડૂતોએ કહ્યું છે કે સર્વે માટે તો કોઈ આવ્યું જ નથી। કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનના સર્વેમાં સરકાર અને ખેડૂતો બંને એકબીજાના વિરોધાભાસી નિવેદન આપતા હવે સાચું શું છે તે વિચારવું રહ્યું। માર્ચ મહિનાની શરૂઆતમાં જ વાવાઝોડા સાથે માવઠું વરસતા ઘઉં, ચણા અને તમાકુના પાક બગડી ગયો હતો, ત્યારે ખેતી વિભાગ જણાવે છે કે જિલ્લાના 8 તાલુકાઓમાં 48 ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં એક પણ ખેડૂત સહાય પાત્ર ન હોવાનું બહાર આવ્યું છે। સરકારની ગાઈડલાઈન એવી છે કે 33% વધુ નુકસાન હોય તો જ સરકારી સહાય ચૂકવી શકાય, પરંતુ કમોસમી વરસાદ અને વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે ત્યારે ખેડૂતોમાં રોષ એ વાતનો છે કે અહીં તો સર્વે કરવા માટે કોઈ આવ્યું જ નથી। ઘઉં, તમાકુ કે ચણા નુકસાન થયું છે તો પણ સર્વે કરવા આવ્યા નથી અને જણાવી રહ્યા છે કે નુકસાન જ થયું નથી, ત્યારે અન્નદાતાઓની હાલત કપડી થઈ ગઈ છે। જે નુકસાન થયું છે તેનો સર્વે ન કરે, સહાય ન આપે, પણ સત્ય તો બહાર આવવું જ જોઈએ કે ખરેખર નુકસાન થયું છે। આજ સુધી વાવાઝોડાની અંદર, વરસાદની અંદર, તમાકુના પાકની અંદર 50% ઉપર નુકસાન થયું, કારણ કે ઉભા પાકની અંદર વરસાદના ફોડે કાણા પડી ગયા અને જે પાક હતો એ વાવાઝોડામાં ભાગેલો હતો એ ઉડી ગયો। ઘઉં અત્યારે હાલ જે અંદર ડાઘી પડી ગઈ છે, વેપારીઓ 100-150 રૂપિયા મણ કાપી નાખે છે અને અમારા હજી સુધી મારી દ્રષ્ટિએ અમારા ગામની અંદર કોઈ સર્વે અધિકારી હજી સુધી અમોની કોઈ મુલાકાત કરી નથી, ખેડૂતોને હજી કોઈ મળ્યા નથી। હવે અધિકારીઓ જે કહેતા હોય પણ અમોનું તો કોઈ અધિકારી મુલાકાત થઈ નથી। અમારા ગામની અંદર આવ્યો તો સરપંચે અમને કહી કે ભાઈ આપણા ગામની અંદર સર્વે થવાનો છે, કે ભાઈ આ અધિકારી આવ્યા છે, પણ અમોને કોઈ મળ્યા નથી। પાક નુકસાન નહીં હોવા છતાં તંત્ર કેમ ખોટી વાતો કરી રહી છે? સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ભારે પવનોને લઈ તમાકુનો તૈયાર પાક ઉડી ગયો હતો, બીજી તરફ ઘઉં આડા પડી ગયા હતા, કાપેલા ઘઉં, ચણા અને તમાકુનો પાક પલળી ગયો હતો, છતાં જિલ્લાનો એક પણ ખેડૂત સહાય પાત્ર નથી, ત્યારે આ સર્વેને લઈને અનેક સવાલો ઉભા થયા છે। સર્વે થયો તો કઈ રીતે થયો? કરણપુર અને અર્બુદામાં જમીન છે, સોયાબીન પલળી ગયું, એમાં 50% નુકસાન હતું, પણ કોઈ સર્વે વાળા આવ્યા નથી। ઘઉંમાં નુકસાન જ છે, પણ કોઈ આવતું નથી, કોઈ સર્વે થઈ નથી। અહીં તમાકુ, ઘઉં સહિતના પાકને ભારે નુકસાન થયું છે, પરંતુ તંત્ર કેમ નજરઅંદાજ કરી રહ્યું છે તે પણ એક સવાલ છે। ત્યારે ખેડૂતો હાલ તો સરકારની સહાયની રાહ જોઈ રહ્યા છે। સતત 2 વખત કમોસમી વરસાદ પડાતી ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે, જેને લઈ હાલ તો વળતરની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ સર્વે જ કરવામાં આવ્યો નથી। સામે તંત્ર દ્વારા પણ રિપોર્ટ આપવામાં આવ્યો છે કે જિલ્લામાં કોઈ નુકસાન નથી, તો સવાલ એ છે કે આ કેવો સર્વે થયો જેમાં ખેડૂતોની ચકાસણી કર્યા વગર જ રિપોર્ટ આપવામાં આવ્યો છે? ઉમંગ રાવલ, હિન્દ ટીવી ન્યૂઝ, સાબરકાંઠા।